લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની રજૂઆતને પગલે આંગણવાડીની બહેનોના પગારમાં રૂપિયા 600નો વધારો થતા કર્મચારીઓમાં ખુશીની લહેર ઉઠવા પામી છે. તમામ કર્મચારીની બહેનોએ સંગીતાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. બોજો આપણા સરકાર પર આવ્યો છે, છતાં આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીએ આ સરસ એક નિર્ણય લીધો છે અને આંગણવાડીના બહેનોના હિતમાં લીધો છે. થોડા દિવસ પહેલાં, લગભગ 20-25 દિવસ પહેલાં મારી પાસે આપની લિંબાયત વિસ્તારની અને ઘટક 1, 2, 3, 4ની જે બહેનો હતી, આંગણવાડી કાર્યકર્તા હતી, મારી પાસે આવી હતી. એમને રજૂઆત કરી હતી કે અમારા જે થોડાક પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરજો, સરકાર સુધી પહોંચાડજો. મને આનંદ છે કે એમના રજૂઆતને ધ્યાને લઈ મેં પણ મારા લેટર પેડ પર આપણા એમને રજૂઆત કરી હતી. એક માધ્યમ હોઈ શકે છે, બની શકે છે કે હમણાં થોડાક દિવસ પહેલાં જે રજૂઆતના આધારે અને આખા ગુજરાતમાંથી જે આંગણવાડી કાર્યકર્તા બહેનોની જે માગણી હતી એ માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને આજે આપની કાર્યકર્તા બહેનો, આંગણવાડીના કાર્યકર્તા બહેનોને એક મહિલા દિવસ નિમિત્તે ખૂબ જ એક સરસ, એક સંવેદનશીલ નિર્ણય એવો આંગણવાડીના બહેનોનો કાર્યકર્તાનો પગાર વધારો કર્યો છે. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સાથે સાથે આ કાર્યકર્તા બહેનો જો 25-25 છોકરાને સાચવતી હોય તો ખરેખર આપણે એક જે 1-2 છોકરાને સાચવી નહીં શકતા હોય તો આ બહેનો આપની 25-25 છોકરાને સાચવતી હોય છે. તો આ એક એમની જે કાર્યપદ્ધતિ છે, પૂરા દિવસમાં સગર્ભા બહેનોને લાવવાનું, એમને દવા આપવાની, ઔષધિ આપવાની, સાથે સાથે કિશોરી બહેનોને ઔષધિ આપવાની, એમને પણ ધ્યાન રાખવાનું, આવી રીતે આ બહેનોનું એક આપણે એવું લાગે છે કે નાનું કામ છે પણ બહુ ખૂબ મોટું કામ છે. એટલે જ આ આંગણવાડીની મેં બહેનોની આ લાગણીને અને માગણીને ધ્યાનમાં રાખીને ખરેખર આ સરકારે ખૂબ સારું એવું નિર્ણય લીધો છે. આ બહેનો સરકારને પણ અભિનંદન આપું છું, સાથે સાથે આંગણવાડીના બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. નમસ્કાર. સીમાબેન શ્રીવાલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું સુરત શહેરમાં. અમે આજે ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ સંગીતાબેનને કે જેની અમને લાગણીઓની આગળ રજૂઆત પહોંચાડી, જેના લીધે આજે અમારો જે અટકેલો પગાર હતો તે આજે અમને વાદા આવ્યો છે કે મળી જશે. એના માટે અમે સંગીતાબેનને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક મહિલા થઈને એને મહિલાને સપોર્ટ કર્યો છે એ સૌથી મોટી વાત છે. એટલે અમે આ બહેનને કહીએ છીએ કે આગળ બી અમારે એવી રીતે રજૂઆત સમજશે એને અમને અમારા દુઃખની
ખબર છે કે અમે કેવી રીતે આખા એક હજારની વસ્તીને કેવી રીતે સાચવીએ છીએ. ઔષધિથી લઈને એને શિક્ષણથી લઈને આરોગ્યથી લઈને બધી રીતની કામગીરી એક આંગણવાડી અને હેલ્પર બેન અને મિની આંગણવાડી જેટલી બી બહેનો છે એના ઉપર આવે છે. 0 થી 6 વર્ષના બાળકને સાચવના કદાચ એની માને એટલી કાળજી નહીં રહેતી હશે જેટલી અમારી આ બહેનો કાળજી રાખે છે. એક એક બાળકને રસીકરણ, એને ખાવાનું ધ્યાન રાખવાનું, એને બધી રીતે આરોગ્યને તપાસ કરાવવાનું, એને કુપોષણથી હટાવવાનું, આજે જે પગપાળાના કામ ધીરી અમારી આંગણવાડી બહેનો કરે છે ને એટલું કોઈ જ નહીં કરી શકે. તો આ જે વધારો થયો છે બહુ સંતોષજનક તો નહીં, પણ આગળ અમારી બહેનથી અપેક્ષા છે કે આગળ કરીને એવી રીતે આગળ આગળ હજુ વધારા કરાવશે અને અમને સંતોષજનક પગાર અપાવશે એવી અપેક્ષા છે.